નમસ્તે બાળકો, આજે આપણે કલ્લર વિષયમાં પાઠ 10 માં પાઠ 10 વડદાદા જે નામ છે આપણે આગળ શીખી ગયા, તો આજે આપણે હવે ખાલી જગ્યા શીખીશું. જો અહીંયા એવું હોય છે કે સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમારે વાક્ય આપ્યું છે, વચ્ચે ખાલી જગ્યા છે અને બે જવાબ આપ્યા છે. કૌંસમાંથી એક જવાબ પસંદ કરી અહીંયા લખવાનો. તો પહેલા વાક્યમાં છે, તો જતીન એના ખાલી જગ્યા સાથે ફરવા ગયો. તો કૌંસમાં બે છે, મામા અને દાદા. તો જતીન કોની સાથે ફરવા ગયો? દાદા સાથે. સાચો શબ્દ શું છે? તો દાદા. તો અહીંયા આપણે લાઈન કરીશું અને જવાબ અહીંયા લખીએ. તો પૂરું વાક્ય શું બને? કે જતીન એના દાદા સાથે ફરવા ગયો. હવે ટેટાનો રંગ ખાલી જગ્યા હોય, ટેટા કેવા રંગના હોય? લાલ રંગના હોય કે પીળા રંગના? કેવા રંગના હોય? લાલ રંગના. તો ટેટાનો રંગ લાલ હોય, ખાલી જગ્યામાં શું આવશે? લાલ. હવે વડદાદાનું ફળ ખાલી જગ્યા છે. વડદાદાનું ફળ શું છે? ટેટા છે કે ટામેટા? શું આવે? ટેટા. તો અહીંયા લાઈન કરીશું અને ખાલી જગ્યાઓમાં જવાબ લખીએ. ટેટા. શું વાક્ય બને? વડદાદાનું ફળ ટેટા છે. કોઈ તમને પૂછે કે વડદાદાના ફળને શું કહેવાય? ટેટા. વડલાની ડાળ પર ખાલી જગ્યા બેઠો હતો. વડલાની ડાળ પર કોણ બેઠો હતો? મોર બેઠો હતો કે વાંદરો? કૌંસમાં બે જવાબ આપે છે, તો સાચો જવાબ શું આવશે? વાંદરો. તો વડલાની ડાળ પર વાંદરો બેઠો હતો. ગામના પાદરે એક ખાલી જગ્યાનું ઝાડ હતું. સાનું ઝાડ હતું? કેસુડાનું. કે આંબાનું? શું આવે? કેસુડાનું. તો ગામના પાદરે કેસુડાનું ઝાડ હતું. અને વડના મૂળને ખાલી જગ્યા કહેવાય. વડના મૂળને શું કહેવાય? ડાળથી કહેવાય કે વડવાઈ? શું કહેવાય? વડવાઈ. કૌંસમાં ખાલી જગ્યામાં જવાબ આવશે વડવાઈ. વડના મૂળને શું કહેવાય? વડવાઈ. હવે અહીંયા એવું કહ્યું છે કે એક શબ્દમાં જવાબ લખો. અહીંયા તમારે પ્રશ્ન આપે છે, નીચે જવાબ લખવાનો છે. ઝાડનો કયો ભાગ જમીનની અંદર હોય? તમે બધાએ ઝાડ જોયું છે? ઝાડનો કયો ભાગ જમીનની અંદર હોય? મૂળ. જમીનની અંદર જે ભાગ હોય એને શું કહેવાય? મૂળ. ઝાડનો કયો ભાગ સૌથી જાડો હોય? ઝાડમાં કયો ભાગ સૌથી જાડો હોય? તો થડ. ઝાડનો સૌથી જાડો ભાગ છે એને શું કહેવાય? થડ. આંબો આપણને કયું ફળ આપે? તો આંબાના ફળને શું કહેવાય? કેરી. શું કહેવાય? કેરી. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય? તો ઝાડનો કયો ભાગ લીલા રંગનો હોય? પાન. ઝાડનો કયો ભાગ લીલોછમ હોય? પાન. કે વડના લટકતા મૂળને શું કહેવાય? વડના લટકતા મૂળને